नमस्कार विद्यार्थी मित्रों, समर्पण ट्यूशन क्लासेस नी यूट्यूब चैनल पर फरी एक बार तमारू हार्दिक स्वागत है। हूँ छु अविनाश साळक्य अने मारो विषय है विज्ञान। तो विद्यार्थी मित्रों, पहलो वीडियो तमे जोयो छे, गम्यो ने तमने पहला? तो एम तो तमारा कमेंट्स मैं जोया छे, घणा ना सारा एवा कमेंट्स तमे कर्या छे, तेमज लाइक पण वीडियो ने कर्यो छे। तो आजे आपणे चेप्टर नंबर 8 एटले के गति, तेना विषेनी आपणे चर्चा ऑलरेडी पार्ट वन नी अंदर थोड़ी करी थी। तेनी अंदर हवे आज थी आपणे थोड़ूक नवा टॉपिक नी शुरुआत करीए छे। तो आजनो आपणो टॉपिक छे सुरेख पथ पर गति। तो आ टॉपिक ने जोता पहला एक खास माहिती के जो तमे आ वीडियो तमे जुओ छो तो ए वीडियो नी अंदर तमे पूरेपूरो वीडियो जुओ, तमे स्कीप करीने वीडियो प्लीज न जोता, कारण के स्कीप करीने जोशो तो तमने पूरेपूरी माहिती मळशे नहीं। एटला माटे खास आ वीडियो छे ते पूरेपूरो जोजो के जेथी तमने पूरेपूरू नॉलेज मळे। तो स्टार्ट करीए आपणे सुरेख पथ पर गति। तो आजना आपणा टॉपिकनी शुरुआत करीए, तो सौथी पहेला टॉपिकनું હું નામ લખી દઉં છું, સુરેખ પથ પર ગતિ। ચાલો, સુરેખ પથ પર ગતિ, સુરેખ પથ એટલે શું? તો તમને ખ્યાલ જ છે સુરેખ પથ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થ એક જ દિશાની અંદર સતત ગતિ કર્યા કરતો હોય તો એનો મતલબ એ પદાર્થ છે તે સુરેખ પથ પર ગતિ કરે છે તેવું આપણે કહી શકીએ। એટલે કે કોઈ પણ જગ્યાએ વળાંક લેતો નથી। એટલે અહીં લખી શકીએ, જ્યારે કોઈ પદાર્થ ફક્ત કોઈ એક ચોક્કસ દિશામાં ગતિ કર્યા કરતો હોય તો તે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે તેમ કહેવાય। તો વિદ્યાર્થીઓ, આ ખાસ ધ્યાન રાખજો કે સુરેખ પથ પર ગતિ એટલે માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે જે કોઈ પણ પદાર્થને ધ્યાનમાં લઈએ છીએ તે ફક્ત સીધે સીધો જ ચાલે છે, કસેથી ટર્ન નથી લેતો। આ વસ્તુ ખાસ અગત્યની છે। તો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થના આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો બહુ બધા પદાર્થો એવા છે કે જે ફક્ત સુરેખ પથ પર ગતિ કરે છે। તો એના એક્ઝામ્પલની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડીક ટર્મ્સ જોવાની છે, એટલે કે એની અંદર કેટલાક શબ્દો છે તે બહુ અગત્યના છે, જેમ કે પથ લંબાઈ, સ્થાનાંતર, અંતર, આ બધા જે ટર્મ્સ છે તે તમને યાદ રહેવી ખૂબ જરૂરી છે। સ્થાનાંતર કોને કહેવાશે, ત્યાર પછી પથ લંબાઈ કોને કહેવાશે, આ દરેકની માહિતી આપણે મેળવવી ખૂબ જરૂરી છે। તો એના માટે હું તમને એક અહીં આકૃતિ ડ્રો કરીને દર્શાવું છું। ધારો કે આ એક પથ છે જેની શરૂઆત, ધારો કે અહીંયા 0, અહીંયા 10, આ 20, આ 30, આ 40, આ 50, આ 60, ને હજુ એક પોઈન્ટ લઈ લઈએ, અહીંયા કોઈક 70 છે। આ રીતના એક પથ તમને દર્શાવ્યો છે। જ્યારે તમને આવો કોઈ પથ દર્શાવ્યો હોય તો એની અંદર કરવાનું શું છે તમારે? તો ખાસ ધ્યાન રાખજો, 0 થી 10, 20, 30, 40, 50, 60, 70 આ રીતના તમને જ્યારે પથ દર્શાવવામાં આવેલો છે તો એની અંદર આપણે કોઈક પોઈન્ટ લઈ લઈએ। ફોર એક્ઝામ્પલ, આ એક પોઈન્ટ છે એ, ઓકે, આ પોઈન્ટને હું કહી દઉં છું બી, ને આ પોઈન્ટને હું કહી દઉં છું સી, ને આ જે પોઈન્ટ છે તેને નામ આપી દઉં છું ઓ। ઓ મીન્સ ઓરિજિન, ઓરિજિન મીન્સ જ્યાંથી પદાર્થ પોતાના ગતિની શરૂઆત કરે છે, ઓકે। તમારી બુક્સની અંદર પણ આવું જ કોઈ એક એક્ઝામ્પલ આપેલું છે, પણ આપણે હું મારી રીતના હું ચલાવીશ, ઓકે, તો તમને વધારે આઈડિયા આવશે ને શોર્ટકટ છે। તો ધારો કે આપણો કોઈ પદાર્થ છે તે ઓ બિંદુ પર છે, એ પોતે ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને એ ઓ બિંદુથી એ બિંદુ પર પહોંચે છે। કયા બિંદુ પર પહોંચે છે? ઓ બિંદુથી એ બિંદુ પર, અને આ દરેક અંતર છે તે મીટરમાં છે। શેમાં છે? મીટરમાં, ખાસ ધ્યાન રાખજો। તો આપણને એવું પૂછવામાં આવે કે પદાર્થ ઓએ કાપેલું અંતર કેટલું છે, તો કાપેલ અંતર શોધવું હોય, કાપેલ અંતર જેને આપણે સ્થાનાંતર પણ કહીએ છીએ, શું કહીએ છીએ? સ્થાનાંતર। તો એ સ્થાનાંતર કેટલું હશે? તો કે આપણો અંતિમ પોઈન્ટ કેટલો છે? 20 છે। એટલે આપણે એવું લખી શકીએ અંતિમ બિંદુ, ઓકે, તેમાંથી શું કરવાનું?
तो कि आपणो प्रारंभिक बिंदु जे छे तेने शुं करी नाखवानुं छे, बाद करी नाखवानुं छे। एटले माइनस शुं लखाशे, प्रारंभिक बिंदु लखाशे। शुं लखाशे? प्रारंभिक बिंदु। એટલે અહીં શું લખાઈ લખી શકીએ કે કાપેલ અંતર એટલે કે સ્થાનાંતર બરાબર અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ। તો આપણને ખબર છે અંતિમ બિંદુ કયું છે, આપણું ઓ થી એ પર જઈએ છીએ। અહીંયા ખાસ લખી દઉં, ઓ થી એ માટે કાપેલ અંતર લખવું હોય તો એ બિંદુ એટલે અંતિમ બિંદુ। તો અંતિમ બિંદુ 20 માઇનસ પ્રારંભિક બિંદુ કેટલું છે, 0। એટલે અહીં 0 લખાય એટલે ટોટલ કેટલું થશે, 20 મીટર થશે। એટલે આ રીતના આપણે સ્થાનાંતર શોધી શકીએ છીએ। શું કરી શકીએ છીએ, સ્થાનાંતર। હવે આને થોડુંક હું ટફ કરું છું। ધારો કે કોઈ પદાર્થ ઓ થી સી સુધી અંતર કાપે છે, તો એના માટે કાપેલ અંતર કેટલું હશે તે આપણે શોધવાનું છે। તો ઓ થી ક્યાં સુધી જાય છે, સી પર। તો ઓ થી સી પર કઈ રીતના જાય છે, પાછો ઓ થી પહેલાં એ પર જાય, એ થી બી પર જાય ને બી થી પાછો સી પર આવે। સમજ પડે છે? એટલે પદાર્થ જે છે તે પહેલાં ઓ થી એ પર ગયો, એ થી બી પર ગયો ને બી પરથી પાછો સી પર આવ્યો। આ રીતના પદાર્થની ગતિ છે। તો એના માટે સ્થાનાંતર લખવું હોય ને તો એના માટે પણ સેમ જ આવશે, સ્થાનાંતર બરાબર। ચાલો, સ્થાનાંતર એટલે શું, તો મેં આપણે આગળ લખ્યું તે મુજબ અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ લખી શકીએ। ક્લિયર છે? ચાલો, અંતિમ બિંદુ કેટલા પર છે, 40 પર છે, માઇનસ પ્રારંભિક બિંદુ કેટલું છે, 0। તો અહીં 0 થશે એટલે અહીં કેટલું આવશે અંતર, 40 મીટર। પરંતુ આ જ વસ્તુ તમને કંઈક અલગ રીતે પૂછી હોય, ધારો કે તમને એમ કહે કે પદાર્થે ઓ થી સી સુધી કાપેલું કુલ અંતર, આ શબ્દ બહુ જ અગત્યનો છે, કુલ અંતર। અહીં આપણે ફક્ત અંતર શબ્દ મૂકેલો છે અથવા સ્થાનાંતર, હવે અંતર કીધેલું છે, કુલ અંતર કહી ને એટલે એનો મતલબ હંમેશા યાદ રાખવાનો પથની લંબાઈ, જેને આપણે પથ લંબાઈ કહેશું। શું કહેશું? પથ લંબાઈ। એટલે કોઈ પણ પદાર્થે કાપેલું જે કુલ અંતર છે તેને શું કહેવાશે, તે પદાર્થ દ્વારા કાપવામાં આવેલી પથ લંબાઈ છે। શું છે? તે પદાર્થ દ્વારા કાપવામાં આવેલી પથ લંબાઈ છે। ચાલો, તો પથ લંબાઈ કેટલી હશે, તો પહેલાં તો પદાર્થ ક્યાંથી ક્યાં ગયો, ઓ થી એ પર ગયો એટલે ઓ થી એનું માપ લેવું પડશે, એટલે ઓ થી એ પ્લસ ઓ થી કેટલું માપ લેવું પડશે, સોરી ઓ થી એ સુધી ગયો, પછી એ થી ક્યાં આવ્યો, બી પર આવ્યો એટલે પ્લસ કેટલું આવશે, એ બી। ચાલો, પ્લસ બી થી ક્યાં આવ્યો, સી પર આવ્યો એટલે પ્લસ કેટલા લખાશે, બી સી લખાશે। ક્લિયર છે? ચાલો, હવે ડાયરેક્ટ લખું છું, ઓ થી એ, તો અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ, અંતિમ બિંદુ કેટલું છે, 20 છે, એટલે 20 માઇનસ કેટલા કરવા પડે, 0। એટલે અહીં લખી દઉં છું કૌંસમાં, 20 માઇનસ 0 પ્લસ એ બી, એ થી બી, તો એ થી બી માટે શું લખાય, અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ, અંતિમ બિંદુ કેટલું છે, 50, પ્રારંભિક બિંદુ કેટલું છે, 20। ઓકે, એટલે અહીંયા કેટલા લખાશે આપણાથી, 50 માઇનસ 20 પ્લસ બી ઇન્ટુ સી। તો હવે ડાયરેક્શન વિરુદ્ધમાં છે, ડાયરેક્શન વિરુદ્ધમાં છે, એટલે કે બી થી સી પર જઈએ, તો એટલે તમે તો એવું સમજશો કે સી બિંદુ એ અંતિમ છે, વાત સાચી છે તમારી, પરંતુ 40 ને 50 તો એમાં અંતર કયું મોટું છે, 50 છે ને, એટલે અહીં ફક્ત આપણે શું કરવું પડશે, 50માંથી 40 બાદ કરવા પડશે। સમજ પડે છે કે નથી સમજ પડતી? પડે છે? એટલે અહીં ખાસ ધ્યાન રાખજો, એટલે 50 માઇનસ 40 કરશો એટલે કેટલા થશે, સિમ્પલ 10 થશે। તો આનો ટોટલ સરળ કરે તો 20 માઇનસ 0 એટલે 20, 50 માઇનસ 20 એટલે 30 પ્લસ 10 એટલે ટોટલ કેટલું આવશે, 60 મીટર। એટલે આ પથ લંબાઈનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો। પથ લંબાઈ એટલે જેટલું અંતર કાપ્યું હોય ને તે બધા જ અંતરનો શું કરી નાખવાનો, સરવાળો। એટલે એ વસ્તુ શું દર્શાવશે તમને, પથ લંબાઈ દર્શાવશે। ને સ્થાનાંતર એટલે શું, અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું અંતર, જેને કહેવાશે સ્થાનાંતર। ઓકે, તો આનું જ એક આપણે ઉદાહરણ લઈએ, ફોર એક્ઝામ્પલ, કોઈ એક કીડી છે, ત્યાં એક વર્તુળાકાર સરફેસ છે, તેના પર એ પોતે ગતિ કરે છે। ધ્યાન રાખજો, આ પોઈન્ટ ઓ છે ને તે સી પર જાય છે, ઓ થી ક્યાં પર જાય છે, સી પર। ઓકે, અને આ જે વર્તુળ છે તેની ત્રિજ્યા આર જેટલી છે, કેટલી છે, આર। તો તમને જ્યારે કોઈ પદાર્થે કાપેલું અંતર પૂછાય, અંતર, ઓકે, અંતર કુલ અંતર છે કે ખાલી અંતર છે તે ખાસ ધ્યાન રાખવાનું, અથવા તમને એમ કહે કે કીડીએ કાપેલું
કીડીએ કાપેલ. અંતર શોધો, કાઉસમાં લખી દીધેલું હોય પથ લંબાઈ. ચાલો તો પથ લંબાઈ કેટલી થશે? તો કે ઓથી એ ક્યાં આવે છે? આ પાર્ટ પર જઈને સી પર આવે છે. ક્લિયર? તો આના માટે આપણે એવું કહી શકીએ કે વર્તુળનો પરિઘ લઈ શકીએ. વર્તુળનો પરિઘ હવે આખા વર્તુળ પર ફરે છે કે અડધા વર્તુળ પર? ફક્ત જો ઓથી સી છે, ઓથી સી એટલે અડધું વર્તુળ થયું, એટલે મારે શું કરવું પડે? જે વર્તુળનો પરિઘ છે તેને બે વડે ભાગવો પડે. ક્લિયર? ચાલો તો વર્તુળના પરિઘનું સૂત્ર શું આવે? 2πr/2. તો આ 2 કેન્સલ થઈ જાય એટલે કેટલા આવશે? પાય આર. ક્લિયર છે વિદ્યાર્થીઓ? એટલે જ્યારે પણ વર્તુળની અંદર હોય ને ત્યારે તમને પથ લંબાઈ કીધેલી હોય તો પરિઘને ધ્યાનમાં લેવો પડે. પરંતુ જો સ્થાનાંતર કહીએ તો એકદમ સિમ્પલ છે. તો સ્થાનાંતર બરાબર શું લખાશે? તો કે ઓ થી સી નું માપ. ક્લિયર? તો ઓ બિંદુથી તે સી બિંદુ સુધીનું અંતર કેટલું થશે? તો આ અંતર પણ આર છે ને આ અંતર પણ આર છે, એટલે ટોટલ કેટલું થશે? 2r થશે એવું કહી શકીએ. એટલે આ રીતના તમે સ્થાનાંતર જે છે એ ધ્યાનમાં લો છો ત્યારે ફક્ત તમારે શું ધ્યાનમાં લેવું પડે? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ ધ્યાનમાં લેવું પડે, નહીં કે તમારો પદાર્થ કયા પથ પર ગતિ કરે છે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેવાની છે કે પથ લંબાઈની વાત હોય, પથ લંબાઈની અંદર, તો પથ લંબાઈમાં તમારે ટોટલી જેટલું અંતર એણે કાપ્યું છે તે બધું જ ધ્યાનમાં લેવું પડે. જ્યારે સ્થાનાંતરની વાત હોય ત્યારે શું ધ્યાનમાં લેવું પડશે? બંને જે અંતિમ બિંદુઓ છે અને પ્રારંભિક બિંદુઓ છે તેમની વચ્ચેનું અંતર ધ્યાનમાં લેવું પડશે. તો આ રીતના આપણે સુરેખ પથ પર ગતિ કરવા માટે બે મુખ્ય વસ્તુની જરૂર પડે, એક છે સ્થાનાંતર ને એક છે પથ લંબાઈ. તો આ બંને વિષયની માહિતી આપણે આની અંદર જોઈ. સમજ પડી તમને? ક્લિયર છે? ન સમજ પડે તો પ્લીઝ આપણા જે વોટ્સએપ ગ્રુપ છે તેની અંદર જણાવજો કે જેથી હું તમને વધારે માહિતી આપી શકું. તેમજ બીજી એક વસ્તુ ખાસ કે તમારા જેવા ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેના સુધી આ વિડીયો પહોંચતો કરજો. તો આગળ વધીએ આપણા નેક્સ્ટ ટોપિક પર. એની અંદર આપણે વાત કરવાની છે થોડીક ગતિ વિશે, જેમાં આપણે ગતિના પ્રકાર જોયા હતા, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, આ દરેકે દરેકની વાત કરવાની છે. તો ચાલો આપણે એક વાત કરીએ. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ ટોપિકની શરૂઆત કરીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ કોને કહેવાય ને અનિયમિત ગતિ કોને કહેવાય તેના વિશેની આપણે વાત કરીએ. તો એના પહેલાં સૌથી પહેલાં એક આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ એક પદાર્થ છે તે t=0 સમયે, એટલે કે શરૂઆત જ્યારે સ્ટાર્ટ થાય છે, કોઈ પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે ત્યારે હંમેશા આપણે તેનો સમય t=0 સેકન્ડ લેશું. તો t=0 સેકન્ડે તે 0 મીટર અંતરે ઊભેલો છે. ઓકે, કેટલા પર છે? 0 મીટર. ને એ પદાર્થને નામ આપી દઉં છું એ. બીજો એક પદાર્થ છે તે પણ સેમ t=0 સેકન્ડ પર 0 મીટર અંતરે ઊભેલો છે, એટલે કે 0 પોઈન્ટ પર ઊભેલો છે. ઓકે, હવે હું શું કરું છું કે બંનેની ગતિનું એનાલિસિસ કરું છું, એટલે કે દરેક પદાર્થ છે તેને સમયની સાથે કેટલું અંતર કાપ્યું છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે. ખ્યાલ આવે છે? એટલે દરેક પદાર્થ કેટલું અંતર કાપે છે અને કેટલા સમયમાં એ અંતર કાપે છે તેના વિશેનું આપણે એનાલિસિસ કરવાનું છે. તો એમાં ધારો કે પહેલો પદાર્થ છે તે t=5 સેકન્ડમાં ધારો કે 5 મીટર જેટલું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 5 મીટર જેટલું. આઈડિયા આવે છે? ત્યાર પછી બીજો જે પદાર્થ છે તે t=5 સેકન્ડમાં તે 6 મીટર જેટલું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 6 મીટર જેટલું. ત્યાર પછી પાછો આ જ પદાર્થ t=10 સેકન્ડ લઉં છું તો t=10 સેકન્ડમાં એ 10 મીટર અંતરે પહોંચી જાય છે. ઓકે, એટલે 5 મીટર અંતર ક્યારે છે? 5 સેકન્ડ હોય ત્યારે 5 મીટર અંતર પર છે, 10 સેકન્ડ હોય ત્યારે 10 મીટર. ઓકે, તેવી રીતના આ પણ 10 સેકન્ડ હોય ત્યારે તે પદાર્થ 8 મીટર પર છે. કેટલા પર છે? 8 મીટર પર. તેવી રીતના સેમ t=15 સેકન્ડે આ 15 મીટર પર છે. ને આ પદાર્થ જે છે તે t=15 સેકન્ડ છે ત્યારે તે 18 પર છે, 18 મીટર પર. ખ્યાલ આવે છે? એવી રીતના સેમ થોડીક હજુ વધારે સેકન્ડ લઈ લઉં તો કે આ પદાર્થ 20 સેકન્ડ છે ત્યારે તે 20 મીટર અંતર કાપે છે. અને આ પદાર્થ છે તે t=20 સેકન્ડ થાય છે, 20 સેકન્ડ ત્યારે તે પદાર્થ
20 मीटर अंतर पर छे। ओके, तो आमा तमे फ्लक्चुएशन जोई सको छो। दरेक वखते तमे जो तो आना बन्ने नो डिफरेंस तमे काढशो ने तो केटला आवशे खबर, 5-5 ज मळशे कंटीन्युअस। जो 5 માંથી 0 જાય તો 5, 10 માંથી 5 જાય તો 5, 15 માંથી 10 જાય તો 5, 20 માંથી 15 જાય તો 5। એટલે દરેક વખતે આપણને એનો ડિફરન્સ જે છે તે સેકન્ડ વાઇઝ કેવો મળે છે, એક સરખો મળે છે, 5, 5 અને 5। તો આના પરથી આપણે એવું કહી શકીએ કે પદાર્થ એ જે ગતિ કરે છે તેની ગતિ કેવી છે, નિયમિત ગતિ છે। કેવી ગતિ છે, નિયમિત ગતિ। તો નિયમિત ગતિનો આઈડિયા આવ્યો તમને કે નિયમિત ગતિ એટલે શું, જ્યારે કોઈ પદાર્થ ચોક્કસ સમયની અંદર ચોક્કસ અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેવું આપણે કહી શકીએ। જ્યારે તમે આ બીજા ઉદાહરણની વાત કરો તો એમાં તમે જુઓ, 6 માંથી 0 જાય તો 6, 8 માંથી 6 જાય તો 2, 18 માંથી 8 જાય તો કેટલા રહેશે, 10, અને 20 માંથી 18 જાય તો 2। ક્લિયર છે? એટલે આ રીતના તમે જોઈ શકો તો દરેક વખતે કંઈક અલગ અલગ આપણને આંકડાઓ જોવા મળે છે। તો એનો મતલબ શું થયો કે આ જે પદાર્થ છે આપણો, પદાર્થ કયો, બી, તે કેવી ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે। કેવી ગતિ કરે છે, અનિયમિત। એટલે આના પરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ ચોક્કસ સમયે ચોક્કસ અંતર કાપતો હોય તો તે પદાર્થ કેવી ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે તેવું આપણે કહી શકીએ। અને જો કોઈ પદાર્થ તમે જોઈ શકો છો 0 પછી 6 આવી ગયું, 6 પછી 8, 8 પછી પાછું અચાનક 18 પછી 20, એટલે દરેક વખતે તમે જોઈ શકો કે દરેક સમયગાળાની અંદર એનું થતું જે અંતર એટલે કે સ્થાનાંતર જે કાપે છે, પોતે અંતર કાપે છે તે કેવું છે, દરેક વખતે બદલાય છે। તો એનો મતલબ શું થયો, એ પદાર્થ કેવી ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે તેવું આપણે કહી શકીએ। શું કહી શકીએ, અનિયમિત ગતિ કરે છે તેવું આપણે કહી શકીએ। આઈડિયા આવે છે? તો આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો। તો આપણે નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર, તેની અંદર આપણે કંઈક ગતિનું અર્થઘટન કઈ રીતના કરવાનું છે, એના એકમો શું આવે, એ દરેકે દરેકની માહિતી આપણે એની અંદર મેળવીશું। ઓકે, તો આજે આપણે આ વિડીયોની અંદર ફક્ત નાનીયમથી થોડીક માહિતી મેળવી, સ્થાનાંતર શું છે, પથ લંબાઈ શું છે, આ દરેકની માહિતી આપણે જોઈ ગયા હતા। પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ દરેકે દરેક કન્સેપ્ટ છે તેની થિયરી જે છે તેની માટેના જે શું કહેવાય થિયરી છે તેના સવાલ અને બીજું એના જવાબ તમને આની સાથે હું મોકલું છું વિડીયોની અંદર, ને તમારે એ સવાલ જવાબ જોવા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની એક લિંક મોકલીશ, તો એ લિંક પર તમે ક્લિક કરી દેજો કે જેના દ્વારા તમને આખી જે PDF છે તે તમને ઇઝીલી મળી રહેશે અને તમે એ PDFને ડાઉનલોડ કરી શકો છો। તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું, ત્યાં સુધી હું રજા લઉં છું। તે પહેલાં તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો, તેમજ તમારા જેવા ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેમજ આપણી આપણી જે યુટ્યુબ ચેનલ છે તેના પર ધોરણ 10ના પણ ઘણા બધા વિડીયો અપલોડ થયેલા છે, તો તમારા જે બીજા 10માના દોસ્તાર છે તેને એ વિડીયો અથવા તો આપણી ચેનલનું તમે નામ પણ આપી શકો છો અને એના દ્વારા આપણી જેટલા પણ આજુબાજુ રહેલા ધોરણ 10 અને ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેના સુધી આ વિડીયો પહોંચાડી શકો છો। તેમજ તમને હજુ પણ કહી દઉં છું, જો આની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય તો તરતો તરત તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, હું તમારો જવાબ આપીશ। અને નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, જેની અંદર એક લાલ બટન છે તે લાલ બટન પર જલ્દીથી ક્લિક કરો અને બાજુમાં એક બેલ આઇકન આવે છે, બેલ આઇકન પર ઓલ પર ક્લિક કરી દો કે જેથી તમને આવનારા જેટલા પણ મારા વિડીયો છે તેની નોટિફિકેશન તરતો તરત મળી રહે। તો આપણે ફરી એકવાર નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું, ત્યાં સુધી હું રજા લઉં છું। બાય બાય, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।